हेलो फ्रेंड्स, धोरण 11 इंग्लिश ग्रामर में आज आपणे फंक्शन 8 नो अभ्यास करीशुं। तेनुं टाइटल छे मेकिंग सपोजिशन, धारणा करवी, अवास्तविक असंभवित परिस्थितिनी धारणा करवी। गुजराती में मित्रों आपणे जाणे के एम बोलीए छीए, एने अहींया इंग्लिश में मेकिंग सपोजिशन में आपणे रजू करता शीखीशुं। आ फंक्शन नी अंदर आपणे त्रण संयोजको शीखीशुं, एज इफ अने एज दो बंने नो अर्थ थाय जाने के, अने इफ एटले जो तो। परंतु आ इफ आपणे कंडीशन में शीख्या एनाथी थोड़ू अलग छे, एनु स्ट्रक्चर आपणे ज्यारे शीखीशुं एटले तमने ख्याल आवशे। क्लोजिस देट स्टार्ट विथ एज इफ, एज दो अने इफ, जे क्लोज एज इफ, एज दो अने इफ थी शुरू थता हो, एंड फॉलोड बाय अनरियल टेन्स, अने एमा अवास्तविक काल आपेलो होय, अनरियल टेन्स, तो ए अनरियल अने इम्प्रोबेबल सिचुएशन ने रजू करता होय, अवास्तविक अथवा तो असंभवित परिस्थिति ने रजू करता होय। अने आवा वाक्यो के जे अवास्तविक अने असंभवित धारणाओ रजू करता होय, परिस्थिति रजू करता होय, अने एनी अंदर अनरियल टेन्स होय, અને એ ક્લોઝની શરૂઆતમાં સંયોજક એઝ ઇફ અથવા એઝ ધો અથવા ઇફ હોય, તો એને ફંક્શનની ભાષામાં મેકિંગ સપોઝિશન કહેવાય। આપણે વન બાય વન શીખીએ। સ્ટ્રક્ચર એક, સબ્જેક્ટ પ્લસ વર્બ આ મેઇન ક્લોઝ, પછી ધારણા બતાવતું ક્લોઝ શાનાથી શરૂ થશે, એઝ ઇફ અથવા એઝ ધોથી। ત્યારબાદ કર્તા સ્થાને પ્રોનાઉન આવશે સબ્જેક્ટ, હવે પ્રોનાઉન કોઈ પણ હોય ક્રિયાપદ વર આવશે, જો અહીંયા આય હોય ને તો પણ વર આવશે, અહીંયા હી શી ઇટ હોય તો પણ અહીંયા વર આવશે। અનરિયલ ટેન્સ, અવાસ્તવિક ધારણા રજૂ કરવા માટે અનરિયલ ટેન્સ આવશે, અને એ ક્લોઝની શરૂઆત સંયોજક એઝ ઇફ અથવા એઝ ધોથી થશે। આપણે એક્ઝામ્પલ લઈશું એટલે તમને ખ્યાલ આવશે। જુઓ, હી ઓર્ડર્સ મી અબાઉટ, તે મને હુકમો આપ્યા કરે છે, ઓર્ડર કર્યા કરે છે, કેવી રીતે? એઝ ઇફ આઈ વર હિઝ સર્વન્ટ, જાણે કે હું તેનો સર્વન્ટ હોઉં, એટલે રિયલમાં હું તેનો સર્વન્ટ નથી, અનરિયલ સિચ્યુએશન। હી ઓર્ડર્સ મી, જો અહીંયા તો વર્તમાન કાળ છે પણ અહીંયા ભૂતકાળ આવ્યું, અને એ પણ જુઓ આય સાથે વર આવ્યું, વોઝ નહીં આવ્યું। તમને ખબર છે કે આય સાથે તો વોઝ આવ્યો ભૂતકાળમાં, તો જે ક્લોઝ એઝ ઇફ કે એઝ ધોથી શરૂ થતું હોય એમાં અનરિયલ ટેન્સ હોય તો એ અવાસ્તવિક ધારણા રજૂ કરતું હોય, એને ઇંગ્લિશમાં ફંક્શનની ભાષામાં મેકિંગ સપોઝિશન કહેવાય। બીજું એક એક્ઝામ્પલ લઈએ, હી બિહેવ્સ, તે વર્તન કરે છે, કેવી રીતે વર્તે છે? એઝ ઇફ હી વર ધ બોસ, જાણે કે તે બોસ હોય। જો હી સાથે પણ વર આવે, નિયમ પ્રમાણે તો વર્તમાન કાળમાં હી સાથે શું આવે? ઇઝ, અને ભૂતકાળમાં વોઝ, પણ અહીંયા શું આવ્યું? વર, સંયોજક એઝ ઇફ, હી બિહેવ્સ એઝ ઇફ હી વર ધ બોસ, તે એવી રીતે વર્તે છે જાણે કે તે બોસ હોય, એનો અર્થ કે રિયલમાં તે બોસ નથી। ત્રીજું એક્ઝામ્પલ જુઓ, હી સ્પેન્ડ્સ લેવિશલી, લેવિશલી એટલે આડેધડ, ખૂબ જ ખર્ચો કરતો એને લેવિશલી સ્પેન્ડ કરે છે કહેવાય, ખૂબ જ પૈસા ઉડાડતો હોય મોસ્ટ શોખમાં, કપડામાં, ફેશનમાં। હી સ્પેન્ડ્સ લેવિશલી, તે ખૂબ જ પૈસા ખર્ચ કરે છે, કેવી રીતે? એઝ ઇફ હી વર અ મિલિયનર, જાણે કે તે ખૂબ જ શ્રીમંત હોય, મિલિયનર લાખોપતિ, એઝ ઇફ હી વર અ મિલિયનર, જાણે કે તે ખૂબ જ શ્રીમંત હોય તેમ ખૂબ જ પૈસા ખર્ચ કરે છે, એનો કે રિયલમાં તે શ્રીમંત નથી, વાસ્તવિક રીતે તે શ્રીમંત નથી। હી સ્પેન્ડ્સ લેવિશલી, તે ખૂબ જ પૈસા ખર્ચ કરે છે, જાણે કે હી વર અ મિલિયનર। હી બિહેવ્સ એઝ ઇફ હી વેર મેડ, તે એવી રીતે વર્તન કરે છે જાણે કે તે પાગલ હોય, એનો કે રિયલમાં તે પાગલ નથી, એઝ ઇફ હી વર। તમારે આ ખાસ જોવાનું છે કે આઈ હોય તો પણ વર, હી હોય, શી હોય, ઇટ હોય તો પણ વર, અનરિયલ ટેન્સ, અવાસ્તવિક કાળ। હી વોક્સ વિથ અ સ્ટિક,
તે લાકડીથી ચાલે છે, લાકડીના ટેકે ચાલે છે. કેવી રીતે? એઝ ધો હી વર બ્લાઇન્ડ, જાણે કે તે અંધ હોય. એઝ ઇફનું સમાનાર્થી બીજું સંયોજન કયું? એઝ ધો, જાણે કે તે અંધ હોય તેમ લાકડીના ટેકે ચાલે છે. એનો અર્થ કે રિયલમાં તે અંધ નથી. આ પહેલું સ્ટ્રક્ચર એઝ ઇફ અને એઝ ધોથી શરૂ થતું હોય અને એની અંદર અનરિયલ ટેન્સ હોય. હવે બીજું સ્ટ્રક્ચર, એમાં પણ પહેલાં મેઇન ક્લોઝ આવશે, સબ્જેક્ટ પ્લસ વર્બ, ત્યારબાદ મેકિંગ સપોઝિશન માટેનો ક્લોઝ આવશે જે એઝ ઇફ અથવા તો એઝ ધોથી શરૂ થતું હશે, ત્યારબાદ સબ્જેક્ટ, ત્યારબાદ અહીંયા પાસ્ટ ટેન્સ હશે. જુઓ, પહેલાં સ્ટ્રક્ચરમાં અહીંયા વર્બ હતું, અહીંયા હવે એક્શન વર્બ હશે, પણ એ કયા કાળમાં છે? પાસ્ટ ટેન્સમાં. આપણે એક્ઝામ્પલ લઈએ, જુઓ, હી ટોક્સ અબાઉટ યુરોપ, તે યુરોપ વિશે વાતો કરે છે. કેવી રીતે? એઝ ધો હી હેડ બીન ધેર હિમસેલ્ફ, જાણે કે તે પોતે ત્યાં જઈ આવ્યો હોય. એઝ ઇફ હી હેડ બીન ધેર હિમસેલ્ફ, જાણે કે તે પોતે ત્યાં જઈ આવ્યો હોય. એનો અર્થ કે રિયલમાં તે યુરોપ ગયો નથી, પણ વાત કેવી રીતે કરે છે? જાણે કે તે યુરોપ જઈ આવ્યો હોય. એઝ ધો હી હેડ બીન, તો અહીંયા પાસ્ટ ટેન્સ આવ્યો, પૂર્ણ ભૂતકાળ, હેડ પ્લસ વી થ્રી. અહીંયા પૂર્ણ ભૂતકાળ હોય અથવા તો સાદો ભૂતકાળ હોય ત્યારે એ મેકિંગ સપોઝિશન હોય, જો સંયોજક એઝ ઇફ કે એઝ ધો હોય તો. બીજું એક ઉદાહરણ લઈએ, શી સ્પોક ટુ મી, તેણે મારી સાથે વાતો કરી, તે મારી સાથે બોલી. કેવી રીતે? એઝ ઇફ શી ન્યુ મી, જાણે કે તે મને જાણતી હોય. એનો અર્થ કે રિયલમાં તે મને ઓળખતી નહોતી, પણ વાતો મારી સાથે કેવી રીતે કરી? એઝ ઇફ શી ન્યુ મી, જાણે કે તે મને જાણતી હતી. જો અહીંયા સંયોજક શું આવ્યું? એઝ ઇફ, ત્યારબાદ પાસ્ટ ટેન્સ આવ્યો, સાદો ભૂતકાળ. અહીંયા એઝ ધો, ત્યારબાદ પૂર્ણ ભૂતકાળ. આવી રીતે એઝ ઇફ કે એઝ ધો હોય અને ત્યારબાદ પાસ્ટ ટેન્સ હોય તો એ અનરિયલ અને ઇમ્પ્રોબેબલ સિચ્યુએશન રજૂ કરતા હોય. વધુ એક એક્ઝામ્પલ લઈએ, શી સ્ક્રીમ્ડ, તેણે ચીસ પાડી. કેવી રીતે ચીસ પાડી? એઝ ઇફ શી હેડ સીન અ ઘોસ્ટ, જાણે કે તેણે ભૂત જોયું હોય. એટલે ભૂત નહોતું, ખરેખર તો કંઈક બીજું હતું, સામાન્ય ઘટના હતી, ગરોળી કે એવી કંઈક ઘટના હતી, પણ ચીસ કેવી રીતે પાડી? જાણે કે ભૂત જોયું હોય. જો શી સ્ક્રીમ્ડ, તેણે ચીસ પાડી, એઝ ઇફ શી હેડ સીન અ ઘોસ્ટ, જાણે કે તેણે ઘોસ્ટ જોયું હોય. એટલે રિયલમાં તેણે ઘોસ્ટ જોયું નહોતું, એઝ ઇફ, જાણે કે. અહીંયા પૂર્ણ ભૂતકાળ આવ્યો, જો હેડ પ્લસ વી થ્રી. હવે તમને બરાબર આવડી ગયું છે કે જો સંયોજક એઝ ઇફ અથવા એઝ ધો હોય અને પાછળ વર હોય અથવા તો સાદો ભૂતકાળ હોય અથવા પૂર્ણ ભૂતકાળ હોય તો એ અનરિયલ કે ઇમ્પ્રોબેબલ સિચ્યુએશનને રજૂ કરતા હોય, એને ફંક્શનની ભાષામાં શું કહેવાય? મેકિંગ સપોઝિશન. જુઓ, શી ટોક્સ, તે વાતો કરે છે. કેવી રીતે વાતો કરે છે? એઝ ઇફ શી ન્યુ એવરીથિંગ, જાણે કે તે બધી જ વસ્તુ જાણતી હોય તેમ. હવે અહીંયા વર્તમાન કાળ છે, અહીંયા ભૂતકાળ છે, અનરિયલ ટેન્સ. સંયોજક એઝ ઇફ, તે એવી રીતે વાતો કરે છે જાણે કે તે બધું જ જાણતી હોય. એનો અર્થ કે એ જાણતી નથી કંઈ, પણ વાતો એવી રીતે કરે છે, શો એવી રીતે કરે, દેખાવ એવી રીતે કરે છે જાણે કે તેને બધી જ ખબર હોય. અનરિયલ અથવા ઇમ્પ્રોબેબલ સિચ્યુએશન. યુ લુક એઝ ઇફ યુ હેડ નોટ ઇટન એનીથિંગ ફોર મેની ડેઝ, તમે એવા દેખાવ છો જાણે કે તમે ઘણા બધા દિવસથી કંઈ ખાધું જ નથી, ખરેખર તો તમે દરરોજ ખાવ છો, પણ લાગો છો એવા. કેવા? એઝ ઇફ, જાણે કે યુ હેડ નોટ ઇટન એનીથિંગ ફોર 5 ડેઝ, જાણે કે તમે 5 દિવસથી કંઈ ખાધું જ નથી. તો રિયલમાં તો તમે દરરોજ ખાવ છો, પણ લાગો છો એવા, દેખાવ છો એવા, જાણે કે તમે 5 દિવસથી કંઈ ખાધું નથી, રિયલમાં ખાધું છે. આ બીજું સ્ટ્રક્ચર. હવે સ્ટ્રક્ચર 3, ઇફ. હવે ઇફની સાથે તમારે જોવાનું છે ખાસ, ઇફ સાથે આઈ આવ્યું અને એની સાથે વર આવ્યું. આપણે કન્ડિશનમાં ઇફ શીખ્યા હતા, એમાં તો ઇફવાળા વાક્યમાં સાદો વર્તમાન કાળ આવતો હતો, શરતી વિધાન. આપણે કન્ડિશન અને કન્ડિશન પાસ્ટ આવા બે ફંક્શન શીખ્યા છીએ. આગળ તમે જોજો, આ એ ઇફ નથી, આ ખાસ યાદ રાખવાનું છે, આ અવાસ્તવિક ધારણા માટેનું ઇફ છે. જુઓ, આ ત્રીજું સ્ટ્રક્ચર છે. પહેલું સ્ટ્રક્ચર કયું? એઝ ઇફ અને એઝ ધો અને અંદર વર આવતું. બીજું સ્ટ્રક્ચર
एज इफ अने एज दो अने अंदर सिंपल पास्ट अथवा तो पास्ट परफेक्ट टेन्स आवतो हतो। आ त्रीजो स्ट्रक्चर, इफ आई वर मिलियनर, जो हूँ मिलियनर हो तो, जो हूँ श्रीमंत हो तो आई वुड गीव अ लॉट टू चैरिटी, तो हूँ पुष्कळ दान धर्म करूँ, लोगों ने मदद करूँ। चैरिटी करवी एटले दान धर्म करवो, लोगों ने जरूरियातमंद लोगों ने हेल्प करी। एनो के रियल में हूँ मिलियनर नहीं, हो तो आवो करो। बीजू, आई वुड हेव ट्रावेल्ड ऑल द सीज, मैं बधा समुद्रों की मुसाफरी करी लीधी होय। इफ आई वर अ डॉल्फिन, जो हूँ डॉल्फिन हो तो, रियल में हूँ डॉल्फिन नहीं, अवास्तविक धारणा। इफ आई वर अ डॉल्फिन, जो हूँ डॉल्फिन हो तो मैं बधा समुद्रों की मुसाफरी करी लीधी होय, बधा समुद्रों ने हूँ फरी वळ्यो हो। आई वुड हेव बिकम अ बॉलीवुड हीरो, इफ आई वर वेरी हेन्डसम, जो हूँ खूबज हेन्डसम होत तो हूँ बॉलीवुड हीरो बनियो होत। एनो के रियल में हूँ हेन्डसम नहीं, जो होत तो हूँ बॉलीवुड नो हीरो बनी गयो होत। आई वुड फ्लाय एक्रॉस द हिमालय, हूँ उड़ीने हिमालय की पहले बार पहुंची जाओ। इफ आई वेर एन ईगल, जो हूँ ईगल हो तो, ईगल तमने खबर है वो हाइट पर उड़े, पर रियल में हूँ ईगल नहीं, अवास्तविक धारणा। जो हूँ ईगल हो तो हूँ उड़ीने हिमालय की पहले बार जतो रहो, आई मारी विश खरी है। इफ आई वेर द प्रेसिडेंट, जो हूँ राष्ट्रपति हो, आई वुड रिड्यूस द टैक्स, तो हूँ टैक्स घटाड़ू, रियल में हूँ राष्ट्रपति नहीं, जो हूँ राष्ट्रपति हो तो आई वुड रिड्यूस द टैक्स, हूँ टैक्स घटाड़ू, लोगों पर टैक्स नु भारण ओछू करो। इफ ही वर टॉलर ही कूड बी सिलेक्टेड इन टीम, जो ते ऊंचो होत तो, वधारे ऊंचो होत तो ते टीम में सिलेक्ट थई शक्यो होत, तेने टीम में सिलेक्ट करी शकायो होत। एनो के रियल में ते वधारे ऊंचो नथी, मीडियम अथवा तो शॉर्ट छे, एटले अहींया अवास्तविक धारणा छे। इफ ही वर टॉलर, जो ते वधारे ऊंचो होत तो तेने टीम में पसंद करी शकायो होत। इफ आई वर नॉट इन डेट, जो मारा पर करज न होत, डेट एटले करज, डेट एटले करज देव, जो मारा पर करज न होत तो आई वुड क्विट माय जॉब, तो हूँ मारी नौकरी छोड़ी देत, मारो पोतानो स्वतंत्र बिजनेस शुरू करत। इफ आई वेर नॉट इन डेट, जो हूँ करज में न होत तो। तो मित्रों अहीं बधा सेंटेंस की शुरुआत इफ थी थाय छे, जुओ सपोजिशन क्लोज की शुरुआत, त्यारबाद बधा में सब्जेक्ट आई अथवा तो ही आपेलू छे, अने बधानी साथे वर क्रियापद आपेलू छे। तो आ त्रीजो स्ट्रक्चर तमारे याद रखवानो छे। अने हवे चौथु स्ट्रक्चर, ये आई वालू छे, एने हाइपोथेटिकल सिचुएशन कहेवाय। इट इज यूज्ड टू गिव एडवाइस, सलाह आपवा माटे आवे। जो हूँ आम होउ तो, जो हूँ तारी जग्याए होउ तो, आवुं आपणे कहीए ने, एने हाइपोथेटिकल सिचुएशन कहेवाय। जुओ, इफ आई वर यू आई वुडंट ईट फास्ट फूड, जो हूँ तमारी जग्याए होउ तो हूँ फास्ट फूड न खाउं, एनो के तमारे नहीं खावुं जोईए, एडवाइस आपवा माटे। इफ आई वर यू आई वुड स्टडी मोर, जो हूँ तमारी जगह हो तो वधारे अभ्यास करो, एनो के तमारे वधारे अभ्यास करवो जोईए, एडवाइस। आई वुडंट डू देट इफ आई वेर यू, जो हूँ तमारी जगह हो तो हूँ एम न करो, सलाह, एनो के तमारे एम करवो जोईए नहीं। इफ आई वर सिक आई वुडंट बी देर हियर, जो हूँ बीमार हो तो हूँ अहीं आवुं ज नहीं, एनो के तमे बीमार छो, तमारे अहीं आवुं जोईए नहीं। इफ आई वर सिक, जो हूँ बीमार हो तो आई वुडंट बी हियर, तो हूँ अहीं आवुं नहीं, हूँ अहीं होवो ज नहीं, हूँ तो घरे रहो, आराम करो, एनो के तमे बीमार छो, तमारे अहीं आवुं जोईए नहीं। आवी सिच्युएशन ने हाइपोथेटिकल सिच्युएशन कहेवाय, ए एडवाइस आपवा माटे। तो मित्रों आपणे मेकिंग सपोजिशन में चार स्ट्रक्चर शीख्या, एकदम सहला छे चार स्ट्रक्चर। वीडियो तमे बीजी वखत जोशो एटले तरत तमने आवडी जशे।
હવે અહીંયા એક્ઝામ્પલ માટે મેં થોડા વધુ સેન્ટન્સ આપ્યા છે, આપણે ઝડપથી જોઈ લઈએ. શ્રુતિ સિંગ, શ્રુતિ ગાય છે કેવી રીતે? એઝ ઇફ શી વર શ્રેયા ઘોષાલ, જાણે કે તે શ્રેયા ઘોષાલ હોય તેમ. એનો અર્થ કે શ્રુતિ શ્રેયા ઘોષાલ નથી, પણ એવી રીતે ગાય છે, સિંગિંગ કરે છે જાણે કે તે શ્રેયા ઘોષાલ હોય. આયુષી ડ્રાઈવ્સ, આયુષી કાર ચલાવે છે કેવી રીતે? એઝ ધો હી વર રેસર, આયુષ જાણે કે તે રેસર હોય, F1 નો ખેલાડી હોય તેમ. આયુષ ડ્રાઈવ્સ કાર ચલાવે છે કેવી રીતે? એઝ ધો જાણે કે હી વર અ રેસર, જાણે કે તે રેસર હોય તે રીતે. એનો અર્થ કે રિયલમાં તે રેસર નથી, સામાન્ય માણસ છે, પણ કાર એ રીતે ચલાવે છે જાણે કે રેસર પોતાની રેસમાં કાર ચલાવતો હોય. શી બિહેવ્સ એઝ ઇફ શી વર અ ચાઇલ્ડ, તે એવી રીતે વર્તે છે જાણે કે તે બાળક હોય. એનો અર્થ કે એની ઉંમર મોટી છે, મેચ્યોર છે, એડલ્ટ છે, પણ ઘણી બધી વખત ચાઇલ્ડિશ બિહેવિયર કરે છે જાણે કે તે પોતે ચાઇલ્ડ હોય તે રીતે. માય ફ્રેન્ડ ટોક્સ એઝ ઇફ હી વર અ ફિલોસોફર, મારો મિત્ર એવી રીતે વાતો કરે છે જાણે કે તે ફિલોસોફર હોય. એટલે રિયલમાં તો એ સામાન્ય માણસ છે, પણ ઘણી બધી વખત એવી મોટી મોટી વાતો કરે, સલાહ શિખામણ આપવા માટે જાણે કે તે ફિલોસોફર હોય. શી વોક્સ એઝ ઇફ શી વેર અ સુપર મોડેલ, તે એવી રીતે ચાલે છે જાણે કે તે સુપર મોડેલ હોય. ફેશન શોમાં મોડેલ ચાલે ને એવી રીતે ચાલે છે જાણે કે તે પોતે મોડેલ હોય, ખરેખર મોડેલ નથી, અવાસ્તવિક ધારણા. હી વોક્ડ વેરી સ્લોલી એઝ ઇફ હી વર ઇલ, તે ખૂબ ધીમેથી ચાલતો હતો જાણે કે તે બીમાર હોય. એટલે રિયલમાં તે બીમાર નથી, બીમાર નહોતો, પણ એવી રીતે ચાલતો હતો જાણે કે તે બીમાર હોય. ધ પ્યુન બિહેવ્સ એઝ ઇફ હી વર ધ પ્રિન્સિપાલ, પ્યુન એવી રીતે વર્તન કરે છે જાણે કે તે પોતે પ્રિન્સિપાલ હોય. માય ફ્રેન્ડ પ્લેઝ ક્રિકેટ એઝ ધો હી વેર વિરાટ કોહલી, મારો મિત્ર એવી રીતે ક્રિકેટ રમે છે જાણે કે તે પોતે વિરાટ કોહલી હોય. તો આ મેકિંગ સપોઝિશન. હવે અહીંયા પ્રેક્ટિસ માટે મેં બે ડાયલોગ્સ આપ્યા છે, તમારે જવાબ લખવાના છે. હાઉ ડઝ આયુષ ગીવ્સ હિઝ સ્પીચ, તો આમાં જવાબ બધાના અલગ અલગ આવી છે. આયુષ પોતાની સ્પીચ કેવી રીતે આપે છે? તો તમે લખશો આયુષ ગીવ્સ હિઝ સ્પીચ એઝ ઇફ હી વર નરેન્દ્ર મોદી, જાણે કે તે નરેન્દ્ર મોદી હોય, એવી રીતે તમે કહી શકો. અથવા બીજું કંઈક નામ પણ લઈ શકો કે આયુષ ગીવ્સ હિઝ સ્પીચ એઝ ઇફ હી વેર અ ગ્રેટ સેન્ટ, જાણે કે તે મહાન સંત હોય. એઝ ઇફ હી વેર અ ગ્રેટ, એઝ ઇફ હી વેર અ સક્સેસફુલ બિઝનેસમેન. બીજું સેન્ટેન્સ વિરાટે વિભાને પૂછ્યું, હાઉ ડીડ નંદિની ટીચ ઓન ધ ટીચર્સ ડે, નંદિનીએ ટીચર્સ ડેના દિવસે કેવી રીતે ટીચ કર્યું? તો વિભા કહે છે નંદિની ટોટ એઝ ઇફ શી વેર અ ટીચર, જાણે કે તે ટીચર હોય તે રીતે. આવડશે ચોક્કસ તમને. અને અહીંયા કેટલાક સેન્ટન્સીસ આપ્યા છે, તમારે કમ્પ્લીટ કરવાના છે. પરેશ વોક્સ, પરેશ ચાલે છે કેવી રીતે? એઝ ઇફ હી વર અ સોલ્જર, જાણે કે તે સોલ્જર હોય તે રીતે. આવડશે ને? ચોક્કસ આવડશે, ટ્રાય કરશો. થેન્ક યુ.